જય શ્રી કૃષ્ણ બાળકો, ધોરણ બે, વિષય કલોલ, પાઠ આઠ, સોય, સંચો ને સાબુ. ચાલો ગાઈએ ગીતડું. ટ ટ ટ ટ ટપાલી હું, ટપાલી સૌને પહોંચાડું હું, ક ક ક ક કાગળ વહેંચું, પોસ્ટ કાર્ડ પર બીડિયા વહેંચું, સારા માથા સંદેશાથી સુખડા વેચો, દુખડા વેચો, મની ઓર્ડર જો આવે કોઈનો, ર ર ર ર રૂપિયા વેચો, ટ ટ ટ ટ ટપાલી હું, ક ક ક ક કાગળ વેચો, ર ર ર ર રૂપિયા વેચો. જુઓ બાળકો, અહીં છે પત્ર, વાંચો. આ એક પત્ર મોકલી, આપણે તેને વાંચીએ. તો જુઓ, પ્રિય બિલ્લી માસી, મજામાં હશો? અહીં દિલ્હીમાં ખીર ખાવાની હરીફાઈનું આયોજન થયું છે. તમે ખીર ખાવામાં અનેક ઇનામો જીત્યા છો, તેથી તમને એમાં ભાગ લેવા માટે સહર્ષ આમંત્રણ છે. હવે જુઓ, આમાં શું કીધું છે? દિલ્હીમાં ખીર ખાવાની હરીફાઈનું આયોજન છે. તો આયોજન ક્યાં છે? તો દિલ્હીમાં. દિલ્હીમાં શેનું આયોજન છે? તો ખીર ખાવાની હરીફાઈનું. ખીર કોને બહુ ભાવે? તો દિલ્હીમાસીને. લિખિતન કોણ છે? આયોજક ખીર ખાઓ હરીફાઈ દિલ્હી. ટુ, ટુ એટલે આપણે જેને મોકલવાનું હોય તેને ટુ કહેવાય. બિલ્લી, બિલ્લી બહેન મ્યાઓ, મુખ્ય પોસ્ટ ઓફિસ રસોઈઘર, તાલુકો ઉંદરનગર, જિલ્લો ઘર ઘર, પિનકોડ છું 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 છું. ચાલો બાળકો, હવે હું તમને વાર્તા કહું. તો જુઓ વાર્તા. એક હતી બિલ્લી, તેને જવું હતું દિલ્હી, પણ જવું કઈ રીતે? તેને બધા પ્રાણીઓને વાત કરી, રસ્તો જડ્યો. બિલ્લી ગઈ ખેડૂત પાસે. ખેડૂતભાઈ, ખેડૂતભાઈ, મારે થોડું કામ છે, મને થોડો કપાસ આપો ને. ખેડૂત ખેતી કરે, અનાજ વાવે ને કપાસ પણ વાવે. કપાસ લઈ બિલ્લી આગળ ચાલી. આમાં શું કહ્યું છે બાળકો? એક જે બિલ્લી હતી તેને ક્યાં જવું હતું? દિલ્હી. પણ બિલ્લી વિચાર કરે કે દિલ્હી તો જવું છે, પણ કઈ રીતે જવું? તો તેણે બધા પ્રાણીઓને વાત કરી. કોને વાત કરી બિલ્લી માસીએ? બધા પ્રાણીઓને. બધા પ્રાણીઓએ ભેગા થઈને રસ્તો કાઢ્યો. તો તેમાં બિલ્લી ક્યાં ગઈ? સૌથી પહેલાં ગઈ ખેડૂત પાસે. ખેડૂતભાઈને શું કીધું? ખેડૂતભાઈ, ખેડૂતભાઈ, મને થોડું કામ આપો, મને થોડુંક કપાસ આપો ને. શું કીધું ખેડૂતને? મારે તમારું થોડુંક કામ છે. તો ખેડૂતે પૂછ્યું, ભાઈ શું કામ છે? તો કે મને થોડોક શું આપે? કપાસ, એટલે કે રૂ, થોડોક મને કપાસ આપો ને. તો ખેડૂત શું કરે? ખેડૂત તો ખેતી કરે. ખેતીમાં એ શેની ખેતી કરે? તો ખેડૂત અનાજની અને કપાસ પણ વાવે, અનાજની અને કપાસની બેઉની ખેતી કરે. તો ખેડૂત તો એ તો બિલ્લીને કપાસ આપ્યો થોડોક, અને બિલ્લી આગળ ચાલી. પછી બિલ્લી ક્યાં ગઈ? પિંજારાવાળા પાસે. કોની પાસે? પિંજારા પાસે. પિંજારા પાસે ગઈ, કહ્યું, પિંજારાભાઈ, પિંજારાભાઈ, મારે થોડું કામ છે, મને આ કપાસ પિંજી આપો ને. બિલ્લી બીજી વખત ક્યાં ગઈ? પિંજારા પાસે. એને શું કીધું? પિંજારાભાઈ, પિંજારાભાઈ, મારે થોડું કામ છે, મને કપાસ પિંજી આપો. શું પિંજી આપવાનું કહ્યું? તો કપાસ પિંજી આપવાનું કહ્યું. તેવી જ રીતે પિંજારો રૂ પિંજે, ગાડલા તથા રજાઈ બનાવે. પિંજારો શું કરે? તો રૂ પિંજે, ગાડલા બનાવે અને રજાઈ પણ બનાવે. પિંજારાએ કપાસ પિંજી આપ્યો. બિલ્લી ત્યાંથી આગળ ચાલી, ગઈ વણકર પાસે. વણકરભાઈ, વણકરભાઈ, મારે થોડું કામ છે, મને આ રૂમમાંથી કાપડ વણી આપો ને. તો બિલ્લી પહેલાં કોની પાસે ગઈ? ખેડૂત પાસે, પછી પિંજારા પાસે. પિંજારા પાસેથી હવે બિલ્લી ક્યાં આવી? તો વણકર પાસે. વણકરને શું કહે છે? વણકરભાઈ, વણકરભાઈ, મારે થોડું કામ છે, મને રૂમમાંથી કાપડ વણી આપો. બિલ્લીને વણકરે કાપડ વણી આપ્યું. પછી એ કાપડ લઈને બિલ્લી આગળ ચાલવા લાગી. બિલ્લી આગળ ચાલી, ગઈ દરજી પાસે. હવે કોની પાસે ગઈ?
બિલ્લીએ પહેલાં ખેડૂત પાસેથી શું લીધું? કપાસ લીધો. એ કપાસને પિંજરા પાસે જઈને ગઈ અને પિંજરાને કીધું પિંજી આપવાનું. કપાસ પિંજીને તેણે રૂ લીધું. રૂ લઈને એ ક્યાં ગઈ? બિલ્લી વણકર પાસે. રૂમાંથી બિલ્લીએ કાપડ બનાવ્યું. હવે એ કાપડ લઈને બિલ્લી ક્યાં જાય છે? તો દરજી પાસે જાય છે. તો દરજીને શું કહે છે જોઈએ. ચાલો બાળકો આપણે. તો દરજીભાઈ, દરજીભાઈ, મારે થોડું કામ છે, મને આ કાપડમાંથી કપડાં સીવી આપો ને. હવે દરજી પાસે એ કાપડ લઈને આવી હતી ને બિલ્લી, તો તેણે દરજીને શું કીધું કે મને આ કપડું છે એમાંથી મને કપડાં બનાવી આપો ને, કપડાં સીવી આપો ને. દરજી કપડાં સીવી, બિલ્લીનું માપ લઈ કપડાં સીવી આપ્યા. દરજીએ શું કીધું કે હા ચાલો હું તમને કપડાં સીવી આપું. એટલે દરજીએ તો બિલ્લીનું માપ લઈને તેને કપડાં સીવી આપ્યા. બિલ્લીબાઈ તો આગળ ચાલ્યા. બિલાડી હતી તે પાછી આગળ ચાલવા લાગી. પહોંચ્યા ધોબીને ત્યાં. કોને ત્યાં? ધોબી હોય જે કપડાં ધોવે ને એને ત્યાં પહોંચ્યા. ધોબીભાઈ, ધોબીભાઈ, મારે થોડું કામ છે, મને આ બે કપડાં ધોઈને ઇસ્ત્રી કરી આપો. ધોબી શું કામ કરે? તો કપડાં ધોઈને ઇસ્ત્રી કરે. ધોબી કપડાં ધોવે અને ઇસ્ત્રી પણ કરે. ધોબીએ કપડાં ધોઈને ઇસ્ત્રી કરી આપી. બિલ્લી ત્યાંથી આગળ ચાલી ગઈ મોચી પાસે. ત્યાં મોચીભાઈ, મોચીભાઈ, મારે થોડું કામ છે, મને ચપ્પલ સીવી આપો ને. તો કોની પાસે ગઈ? મોચી પાસે ગઈ. મોચી પાસે જઈને શું કીધું કે મોચીભાઈ, મોચીભાઈ, મારે કામ છે. મોચી શેનું કામ કરે બાળકો? તો મોચી ચપ્પલ હોય એને સીવે. એટલે બિલ્લી પણ ત્યાં જઈને કીધું, મોચીભાઈ, મને થોડું કામ છે, મને ચપ્પલ સીવી આપો ને. તો મોચીએ તો એને ચપ્પલ સીવી આપ્યા. તો મોચી ચામડાના ચંપલ બૂટ બનાવે. મોચીએ બિલ્લીને ચંપલ બનાવી આપ્યા. શું બનાવી આપ્યું? ચપ્પલ બનાવી આપ્યા. બિલ્લી ત્યાંથી આગળ ચાલી અને ગઈ સુથારને ઘેર. સુથારભાઈ, સુથારભાઈ, મારે થોડું કામ છે, મને એક લાકડાની ગાડી બનાવી આપો. સુથાર લાકડામાંથી ખુરશી અને બાળી બારણા બનાવી બિલ્લીને એક ગાડી બનાવી આપી. બિલ્લી પછી ત્યાંથી આગળ ચાલી ગઈ કુંભાર પાસે. કુંભારભાઈ, કુંભારભાઈ, મારે થોડું કામ છે, મને એક નાનકડો ઘડો આપો ને. તો આમાં છે ને ક્યાં ક્યાં જાય છે બિલ્લી? તો સૌથી પહેલાં જાય છે બિલ્લી ખેડૂત પાસે. એની પાસે કપાસ લે છે. ખેડૂત શું કામ કરે? તો ખેતી કરે. પછી તેના પછી જાય છે બિલ્લી પિંજારા પાસે. પિંજારો શું કરે? પિંજારો રૂ બનાવે ને. રૂ પીંજે, કપાસ જે હોય એને પીંજે અને રૂ પીંજે. તેના ગાડલા અને રજાઈ બનાવે. ત્યાર પછી બિલ્લી બિન જાય છે વણકર પાસે. વણકર શું કામ કરે? તો વણકર કાપડ વણે. ત્યાર પછી બિલ્લી જાય છે દરજી પાસે. તો દરજી શું કરે? દરજી કપડાં સીવે અને તેને જે માપ હોય કપડાનું એ માપ લે. ત્યાર પછી પાછી બિલ્લી જાય છે ધોબી પાસે. તો ધોબી શું કરે? તો કપડાં ધોવે અને ઇસ્ત્રી કરે. ત્યાર પછી બિલ્લી માસી ક્યાં જાય છે? તો બિલ્લી માસી જાય છે મોચી પાસે. મોચી શું કરે? તો ચંપલ અને બૂટ બનાવે. ત્યાર પછી બિલ્લી માસી જાય છે સુથારના ઘરે. સુથાર શું કામ કરે? તો લાકડામાંથી ખુરશી, બારી બારણા, ટેબલ એવું બધું જે લાકડાની વસ્તુ બનાવતા હોય તેને સુથાર કહેવાય. ત્યાર પછી બિલ્લી ક્યાં જાય છે? તો કુંભાર પાસે. કુંભાર શું બનાવે? તો નાનો ઘડો બનાવવાનું કહે છે. કુંભાર હોય એ માટીના વાસણ હોય એ બનાવે. બધું લઈ બિલ્લી ઘરે આવી. સવાર થયું. નાહી ધોઈને નવા કપડાં પહેરી તૈયાર થઈ. લાકડાની ગાડી જોડી દેડકાને. લાકડાની ગાડી જોડી દેડકાને ગાડીમાં જોડ્યું ને બિલ્લી માસીની સવારી તો ઉપડી દિલ્હી તરફ. મ્યાવ મ્યાવ ડ્રાઉ ડ્રાઉ, મ્યાવ મ્યાવ ડ્રાઉ ડ્રાઉ. બિલ્લી માસી હતી તે બધા પાસેથી બધી વસ્તુ, એટલે કે ખેડૂત પાસેથી, વણકર પાસેથી, કુંભાર, સુથાર, મોચી, દરજી બધા પાસે તેને પહેરવા માટે કપડાં લીધા. કુંભાર પાસેથી તેને પાણીનો ઘડો, જો અહીંયા દેખાય છે, ઘડો લીધો. સુથાર પાસેથી એ શું બનાવડાવ્યું હતું? લાકડાની ગાડી. તો આ એ લાકડાની
ગાડી છે. તો બિલ્લી માસીએ કપડાં પહેરી માટલાનો ઘડો બનાવ્યો હતો એ કુંભાર પાસે, અને સુથાર પાસે ગાડી બનાવી હતી. તો તેની આગળ તેને દેડકાને જોડ્યો અને એ સવારી જાય છે દિલ્હી તરફ. જુઓ બાળકો, આપણે અહીં કેટલાક સવાલ છે તેના જવાબ આપણે વાતચીત દ્વારા સાંભળીએ. તો જુઓ, બિલ્લી માસી કોની કોની પાસે ગઈ? તો જોઈએ તો બિલ્લી માસી સૌથી પહેલાં ગઈ ખેડૂત પાસે, ત્યાર પછી વણકર પાસે, તેની પાસેથી રૂ લઈને પિંજારા પહેલાં સૌથી પહેલાં ખેડૂત પાસે ગઈ, પછી પિંજારા પાસે તેને રૂ પિંજાવ્યું, પછી ગઈ એ વણકર પાસે, વણકરે રૂમાંથી તેને કાપડ બનાવી દીધું, એ કાપડ લઈને બિલ્લી માસી ગયા દરજી પાસે, દરજી પાસે બિલ્લી માસીએ કપડાં સીવડાવ્યા, અને કપડાં લઈને ગઈએ ધોબી પાસે, ધોબી પાસે તેને કપડાં ધોવડાવીને ઇસ્ત્રી કરાવ્યા. ત્યાર પછી બિલ્લી માસી ક્યાં ગયા હતા? તો બિલ્લી માસી ત્યાર પછી ગયા હતા કુંભાર પાસે ગળો બનાવવા, ત્યાર પછી એ ગયા હતા સુથાર પાસે. સુથાર પાસે શું કરવા? તો સુથાર પાસે તેને લાકડાની ગાડી બનાવી હતી એટલે ગયા હતા. એ બધું લઈને બિલ્લી માસી પછી ક્યાં જવાનું હતું બિલ્લી માસીને બાળકો? તો દિલ્હી જવાનું હતું. બિલ્લી કુંભાર પાસે શા માટે ગઈ? તો બિલ્લી શા માટે કુંભાર પાસે ગઈ? તો માટલાનો માટીનો ઘડો બનાવવા, માટલું બનાવવા નાનું. બિલ્લીની ગાડીના પૈંડામાં પંક્ચર થયું હોય તો તે ક્યાં જશે? તો બિલ્લીની ગાડીમાં પંક્ચર થયું હોય તો તે મિકેનિક પાસે જશે, જે ગેરેજમાં મિકેનિક હોય જે પંક્ચર બનાવે તેની પાસે જશે. બિલ્લી માસીને 94 ખાવું છે, તે ખરીદવા કોની પાસે જશે? તો 94 ક્યાં મળે બાળકો? તો ફરસાણની દુકાને. તેથી તેનો જવાબ આવશે, બિલ્લી માસીને 94 ખાવું હોય તો તે ફરસાણની દુકાને જશે. બિલ્લીને ટપાલનો જવાબ લખવો છે તો તે પેન ખરીદવા કઈ દુકાને જશે? તો બિલ્લીને ટપાલનો જવાબ લખવો છે તો તે પેન ખરીદવા સ્ટેશનરીમાં જશે. જુઓ બાળકો, અહીં કેટલાક ચિત્ર આપ્યા છે, આપણે તેને ક્રમમાં ગોઠવવાના છે. તો આમાં શું છે? પહેલું ચિત્ર શું છે? ચિત્રને ઉદાહરણ મુજબ નંબર આપો. તો જુઓ, આ ઉદાહરણમાં આપ્યું છે, અહીંયા એક કપડું છે, અહીંયા કાતરને કપડું છે, અહીં દરજી તેનું માપ લેવી છે અને સીવે છે. તો જુઓ, એક કપડું હતું તેનું પહેલાં દરજીએ માપ લીધું, પછી માપને એ કટિંગ કર્યું, કાપ્યું, અને એ કાપીને દરજી કપડાં સીવે છે. તેવી જ રીતે અહીં જુઓ, આ ચિત્રથી સૌથી પહેલાં આપણે અહીંયા અને એક નંબર આપશું. આ કપડાં છે તે આ છોકરી પહેરે છે એટલે અહીંયા બે નંબર. પહેરીને ગંદા થયા તેથી તેની મમ્મી ધોવે છે તો અહીં ત્રણ નંબર, અને કપડાં ધોવાઈ જાય પછી તેને દોરી પર સૂકવે છે તેથી અહીં ચાર નંબર. તેવી જ રીતે અહીં જુઓ, સૌથી પહેલાં આ લાકડા છે તેથી અહીંયા એક નંબર. લાકડા છે તો લાકડામાંથી પછી ગાડી બનાવે છે તેથી અહીં જુઓ, ગાડી બનાવવા માટે સુથાર અહીં બે નંબર. ત્યાર પછી આ લાકડામાંથી અહીં સુથાર ગાડી બનાવે છે, જો તેના હાથમાં હથોડી છે તેથી અહીં આવશે ત્રણ નંબર. આ ગાડી તૈયાર થઈ ગઈ છે તેથી અહીં ચાર નંબર. હવે જુઓ, આ ચિત્ર છે તો આ માટીનો ઢગલો છે, પછી એ માટી છે એ કુંભાર લઈ જઈને એને જે ચાકડો હોય તેની ઉપર બનાવે છે, એને તેમાંથી ઘાટ આપે છે અને એનું માટલું તૈયાર કરે છે. જુઓ બાળકો, અહીં આપ્યું છે સાધન અને કોણ વાપરે. તો જુઓ, ઇસ્ત્રી છે તો ઇસ્ત્રી કોણ વાપરે? તો અહીં છે ધોબી. તો ધોબી કપડાં ઇસ્ત્રી કરવા માટે ઇસ્ત્રી વાપરે ને, તેવી જ રીતે અહીં છે કાતર. તો કાતર કોણ વાપરે? તો અહીં આવશે દરજી. ત્યાર પછી મેઝર ટેપ, તો કપડાંનું માપ લઈને એ કોણ કપડાંનું માપ લે? તો દરજી. કરવત, કરવત કોણ વાપરે? તો સુથાર. તો એથી અહીં આપણે અહીંયા લખશું સુથાર. ત્યાર પછી છે સાબુ, તો સાબુ કોણ વાપરે? તો ધોવી. કપડાં ધોવા માટે સાબુ વાપરે ને તેથી અહીં લખશું ધોબી.
ત્યાર પછી અહીં છે ચાકડો, તો ચાકડો કોણ વાપરે? તો કુંભાર. અહીં છે હથોડી, જે સુથાર વાપરે. પછી છે પોલિશ અને બ્રશ, કોણ વાપરે? તો મોચી. સીવવાનો સંચો, તો તે દરજી પાસે હોય. અને ધોકો, તો તે પણ કોની પાસે હોય? ધોબી પાસે.